તમારું એક બંધન એક સમસ્યા એક બકવાસ જે તમારી આજુબાજુના લોકો વેઠે છે એમાંથી એક વસ્તુ ખતમ થવી જોઈએ તમે બધું એક સાથે નથી છોડી શકતા ઓછામાં ઓછું એક છોડો શું તમે એવું કરશો કારણ કે રૂપાંતરણ વગર ખોખરો આધ્યાત્મ આધ્યાત્મની વાત કરવી આધ્યાત્મિક હોવાનો દેખાડો કરવું નકામું છે કોઈ રૂપાંતરણ થવું જ જોઈએ છે ને કૃપા કરીને એવું કરો જેથી જ્યાં સુધી તમે જીવો લોકોને તમારી સાથે જીવવામાં મજા આવે અને મૃત્યુ પામો તો તમારી કમી અનુભવે તમારે આ રીતે જીવવું જોઈએ એક દિવસ શંકરન પિલ્લઈની પત્ની પોતાના પતિથી વધારે પડતી ક્રોધિત હતી તો એણે સૂપ બનાવ્યો અને એમાં પાંચ ચમચી ભરીને અલગથી મરચું નાખી દીધું અને આવીને એને પીરસી દીધું તે ઘણું ગરમ હતું જબરદસ્ત ગરમ અને તે જોવા માંગતી હતી કે શું થાય છે એ પોતાના હાથ મસળવા લાગી પણ તે છાપો વાંચી રહ્યો હતો એ બોલી સૂપ તૈયાર છે સૂપ તૈયાર છે તૈયાર છે હમ હમ કરતા હજી પણ છાપુ જ વાંચી રહ્યો હતો પછી એને જોવાની ઈચ્છા થઈ કે શું આ ઉપાય કામ કરશે કે ક્યાંક મરચું ભેળસેળ વાળું તો નથી ને કે ક્યાં ઓછું તીખું તો નથી ને તો એણે વિચાર્યું કે ચાખીને જોવું અને એને ચમચી ભરીને મોઢામાં મૂકી એના મોઢામાં વિસ્ફોટ થયો આંસુ આવી ગયા અને વહેવા લાગ્યા બસ ત્યારે જ શંકરન પિલ્લે છાપુ નીચે રાખ્યું અને આવ્યા અને પત્નીને જોયું અને કહ્યું કે તું રડી કેમ રહી છે તે બોલી કે ખબર છે ગયા વર્ષે મારી મારી ગઈ અને એમને આ સૂપ કેટલો પસંદ હતો મેં જ્યારે આ સૂપ નો બાઉલ જોયો તો મને મારી માની યાદ આવી ગઈ અને આંસુ આવી ગયા કોઈ વાંધો નહીં શું કરી શકાય આપણે બધા ક્યારેક ને ક્યારેક પોતાના માતા પિતાને ગુમાવી જ દઈએ છીએ કંઈ વાંધો નહીં અને શંકરન પિલ્લે સૂપની સાથે ફરી છાપામાં ઘૂસી ગયા અને વાંચતા વાંચતા પોતાના મોઢામાં સૂપ નાખ્યું એ ડાયનેમાઇટની જેમ ફાટ્યું કારણ કે એને આખી ચમચી પીધી એને આંખોમાં આંસુ આવી ગયા પછી તે આવી અને બોલી અરે તમે પણ મારી માને યાદ કરીને ભાવુક થઈ ગયા તે બોલ્યો ના ના હું તારી માના મૃત્યુ પર નથી રડી રહ્યો હું રડી રહ્યો છું એટલા માટે કારણ કે તારી માં જતી રહી અને તને અહીંયા છોડી ગઈ આ જીવવાની રીત નથી જ્યારે તમે જીવો લોકોને તમારી હાજરીથી ખુશી થાય અને જ્યારે તમે મરી જાઓ તો એ તમને યાદ કરે જો એનું ઊંધું થાય તો એનો અર્થ એ છે કે આપણે ખોટી રીતે જીવી રહ્યા છે